Saudara namaskar. Adanya mencukur mesti kalau bayar acara saya. Apna suprasidh vartakar Dharma Bhai Sri Mali. Samudayik Shikshan Sanghma je kaam kare shibir bhadak. આ શિબિરમાં ઘણા બધા ચહેરાઓ તમારા મને પરિચિત છે. એક વક્તા પણ છે પારસભાઈ, મેહુલભાઈ હું અભિન્ન રીતે જોડાયેલા છે, મેઘા પ્રજાપતિ છે, પ્રવીણભાઈ છે, તો એવા નામી એવા સર્જકો છો, શિક્ષકો છો. એને સંગીતા બેને બહુ સુંદર પ્રાર્થના કરી અને શિબિરનો બહુ સારી રીતે પ્રારંભ કરાવ્યો. ત્રણ દિવસ આપણે સાથે મળીને એક આખો જે આ બેને વાત કરી એ પ્રમાણે આપણે કાર્યક્રમ શિબિર દરમિયાન કરવાના છીએ. બે મુખ્ય બાબતોને લઈને અહીંયા આગળ આપણે કામ કરીશું. એક ટૂંકી વાર્તા અને બીજું નાટક છે. પણ એ પહેલા જે મેને વાત કરી એમ આપણે એવા તબક્કે દિવાળી પછીના નવા વર્ષ સંવત 2079નું આ વર્ષ ચાલુ થયું અને ચાલુ થતાંમાં જ આપણે જાણ્યું કે જે રીતે મોરબીની દુર્ઘટનાએ હાહાકાર મચાવ્યો, 135થી પણ વધારે બાળકો, સ્ત્રીઓ, યુવાનો આ આખી હોનારતમાં આપણે ગુમાવ્યા, જેનો ગુજરાતમાં જ નહીં, ભારતમાં જ નહીં પણ વિશ્વમાં એક પડઘો પડ્યો. આ આપણી આપણા સંવેદન સાથે જોડાયેલી બાબત છે. એટલે આપણે તો સર્જક તરીકે, એક શિક્ષક તરીકે, સમાજના સારા નાગરિક તરીકે એને સૌ પ્રથમ યાદ કરવું ઘટે. બેન ઇલાબેનની પણ વાત કરી, સ્વાશ્રયી મહિલા સેવા સંઘ નામે સંસ્થાની સ્થાપના કરેલી. ઇલાબેન બહુ મોટું વ્યક્તિત્વ, 89 વર્ષની ઉંમર, સપ્ટેમ્બર મહિનામાં એ 90મા વર્ષમાં પ્રવેશ કર્યો એમણે. અને એમને એવું હતું કે 90 વર્ષની ઉંમર પછી બધા હોદ્દાઓ મારે ત્યાગી દેવા, એ રીતે એમણે બધી સંસ્થાઓમાંથી ધીમે ધીમે નીકળવાનું પસંદ કર્યું. અને હું જે સંસ્થામાંથી આવું છું, ગુજરાત વિદ્યાપીઠમાં, ત્યાં તો એ કુલપતિ તરીકે રહ્યા. 2013થી એ કુલપતિ હતા. એમાંથી પણ એમણે રાજીનામું આપેલું આ દિવસોમાં, સપ્ટેમ્બર મહિનામાં. આવા ઇલાબેને જે વાત કરી, છેવાડાની જે મહિલાઓ છે, ખાસ કરીને મહિલાઓ માટે એમણે કામ કર્યું અને એને પગભર બનાવ્યું. ભારતમાં આટલું મોટું, આટલું મોટું વિશ્વ લેવલે આટલું મોટું સંગઠન કોઈ એક મહિલાએ કર્યું હોય અને એના સંગઠનના લાખો કરોડો સભ્યો હોય એવું આ એકમાત્ર સંગઠન હતું જે ઇલાબેને પોતાનો પરસેવો પાડ્યો. એને દુનિયાનો મેક્સેસ એવોર્ડ કહેવાય. મેક્સેસ વિશે વાત કરવાનો તો સમય નથી, પણ એ મેક્સેસ એવોર્ડ જે પાંડુરંગ શાસ્ત્રીને પણ મળ્યો એવો મેક્સેસ એવોર્ડથી ઇલાબેનને નવાજવામાં આવેલા. પદ્મભૂષણ એવા નામે ભારત સરકારે ઘણા બધા પારિતોષિકો, આ તો આપણને એક બે યાદ આવ્યા કે આવું એક સગળું વ્યક્તિત્વ ગઈકાલે આપણી વચ્ચેથી એમણે વિદાય લીધી અને આજે એમના સવારે અંતિમ સંસ્કાર પણ હતા. અને વાત કરી જગદીશભાઈ શાહની, આ સામુદાયિક શિક્ષણ સંઘ જે મેં કહ્યું એ પ્રમાણે 40 વર્ષથી કામ કરનારી, શિક્ષણ વિશે કામ કરનારી એવી આ સંસ્થા. 82માં એમની સ્થાપના. એવા આપણા એક બહુ મોટા શિક્ષણ શાસ્ત્રી અને દૂરદર્શી એવા પ્રોફેસર રામલાલ પરીખ એમણે કરી. પ્રોફેસર રામલાલ પરીખ પણ ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક, કુલપતિ તરીકે એ રહ્યા. પણ રામલાલ પરીખનું તો એટલું મોટું નામ કે ભારતમાં શિક્ષણની નીતિ બનતી હોય તો એના નીતિ પંચમાં એને પૂછીને કામ થાય.
આખા ભારતમાં પ્રૌઢ શિક્ષણનો એક આખો અભિગમ લઈને ચાલનાર એવા રામલાલ પરીખ હતા અને આ રામલાલ પરીખે સ્થાપેલી એ સામુદાયિક શિક્ષણ સંઘ એવો નામની સંસ્થા અત્યારે રામલાલ ભાઈના પુત્રી આજે હાજર નથી રહી શક્યા એ પણ ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી ઇલાબેન સાથેનો નજીકનો સંબંધ અને જુદા ગામમાં એ આવીથી અમદાવાદ એટલે 150 કિલોમીટરના અંતરે આપણે બેઠા છીએ ત્યારે એ પણ ઘણી બધી વ્યસ્તતા વચ્ચે શ્રી મંદાબેન પરીખ કે આજે નથી રહી શક્યા પણ આખું જ જે સંઘ છે એનું સંચાલન મંદાબેન કરે છે સાથે મહેમભાઈ પણ છે મહેમભાઈ ઉપાધ્યાય એ પણ બહુ સુંદર રીતે આ જે મેને કામગીરી ગણાવી એ બધી કામગીરી ઓનલાઈનના માધ્યમથી કોરોના દરમિયાન ઓનલાઈન માધ્યમથી આંબેડકર જયંતિ હોય કે ગાંધી જયંતિ હોય કે એ નિમિત્તે બાળકોમાં જાગૃતિ આવે એવા પ્રકારની ક્વિઝ કરે છે બાળકોમાં 8-9-10 ધોરણના વિદ્યાર્થીઓને લઈને નિબંધ સ્પર્ધા આખા ગુજરાતમાં કરે છે શિક્ષણ જે આપણને છોડનારો સેતુ રૂપ એવું માધ્યમ છે એ શિક્ષણને લઈને કામ કરનારી એવી ગુજરાતમાં આ સામુદાયિક શિક્ષણ સંઘ એવા નામની આ સંસ્થાને એવી ખબર પડી કે આ આખરે વિદ્યાર્થીઓ સાથે કામ કરનારા શિક્ષકો છે તો આ શિક્ષકો સાથેનો નાતો આ બધા જ વિદ્યાર્થીઓ સુધી ન પહોંચી શકાય એક તબક્કે પણ એવા કેટલાક શિક્ષકોનું જૂથ આપણી સાથે જોડાય અને એ દ્વારા પણ આપણે જો વિદ્યાર્થી સુધી આપણી વાત આ શિક્ષણની વાત આપણે કરી શકીએ તો વધારે સારી રીતે જાય અને એ શિક્ષણની વાત કરવા માટે એમને જે માધ્યમ પસંદ કર્યું એ સાહિત્યનું કર્યું સાહિત્યનું માધ્યમ એ જીવંત માધ્યમ છે એટલે સાહિત્ય સર્જન દ્વારા વિદ્યાર્થીઓને એક પ્રકારનું શિક્ષણ આપવું સાહિત્યનું શિક્ષણ જે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે બહુ સંવેદનાનું શિક્ષણ છે માનવીય સંવેદનાનું શિક્ષણ છે એટલે તમને શિક્ષકને બાળક સાથે જોડી રાખે છે જેમ સાહિત્ય સાથે આપણે જોડાઈએ છીએ એમ તમે જે બાળકો સાથે કામ કરી હું પણ શિક્ષક છું એટલે હું પણ જે વિદ્યાર્થીઓ સાથે કામ કરું એ જોડનારું એક માધ્યમ છે સાહિત્ય તે સાહિત્યના સ્વરૂપો તો બીજા નંબરે છે પણ સાહિત્ય એ પ્રથમ છે એટલે એવા સાહિત્યના સંદર્ભે આપણે જ્યારે એકત્ર થયા છીએ તમારા મારા બધા લેખકો છે કશુંક ને કશુંક લખે છે અને બહુ સારી વસ્તુ છે લખવી તે અને એવી આ સુંદર રળિયામણી જગ્યા હોય લોક નિકેતન એવું નામ છે બહુ સરસ રળિયામણું નામ છે અહીંયા આગળ હરીશભાઈનો ફોટો પણ છે જેમણે પોતાનો પરસેવો આ ભૂમિ ઉપર આ સંસ્થાને બનાવવામાં એમણે બાપનો કિરણભાઈ કોઈ કારણોસર બહાર ગયા છે હાજર નથી રહી શક્યા પણ આ જે સંસ્થા અત્યારે જેનું સંચાલન કરે છે હરીશભાઈના દીકરા છે કિરણભાઈ ચાવડા અને આટલું સુંદર ઉપવન જેને આપણે કહીએ કે વેકેશનનો સમય ગાળવા માટે અને સાહિત્ય સાથેનો આપણો નાતો જોડવા માટે આવી સુંદર જગ્યા આ દિવસોમાં આપણને ગુજરાતમાં કે ભારતવાસીને બીજી મળે નહીં એવી જગ્યા ઉપર એવા એવી પાવન ભૂમિ ઉપર આપણે બેઠા છીએ જે ગાંધી વિચાર આધારિત આ શિક્ષણ સંસ્થા ચલાવે છે જે આગળ આચાર્ય શ્રી અરવિંદના વિચારોની આ એક ભૂમિ છે એવી આ જગ્યા ઉપર આપણે જ્યારે આ સાહિત્યના બે મુદ્દાઓ ટૂંકી વાર્તા અને નાટક એના વિશે આપણે એના પઠન એનું વાચિકમ એની સર્જન પ્રક્રિયા એના વિશે જ્યારે મળીને આ 3 દિવસ આપણે ગોષ્ઠી કરવાના છીએ ત્યારે આપ સૌ આ પ્રસંગે જેટલા આમાં મેં કહેતા હતા કે 85 જણાનું રજીસ્ટર થયેલું પણ આ એવી વસ્તુ છે કે જેના ભાગ્યમાં હોય એ આનો મોકો એ ઝડપી શકે એવા તમે બહુ સદભાગી એવા શિક્ષક મિત્રો છો કે જે આપણે સાથે રહીને 3 દિવસ એટલે આજે 3 તારીખ 4 તારીખ અને 5 તારીખ આપણે ગોષ્ઠી કરવાના છીએ તમારામાંના એક પારસભાઈ જોડાણાને એમણે વક્તવ્ય આપવાનું પણ સ્વીકાર્યું આપણે બધા જ વક્તા છીએ આપણે બધા શિક્ષકો છીએ એટલે વક્તા છીએ આપણે બધા સર્જન કરીએ છીએ ટૂંકી વાર્તા નહીં તો કવિતા નહીં તો બીજું કંઈ નહીં તો બાળકોનું તો કરીએ છીએ એવું બાળકોમાં શિક્ષણના પાયાના ઘડતરનું કામ આપણે જે કરીએ છીએ એટલે બધા જ આપણે સૌ સાથે મળીને આ આખો એક વિચાર છે એને જીવંત અને મૂર્તિમંત આ 3 દિવસમાં બનાવીશું આપણે સૌ ધીમે ધીમે ખુલીશું ખીલીશું અને એકબીજાની નજીક આવીશું એકબીજાના વિચારોની આપણે કરીશું એકબીજાના સર્જનોની આપણે કરીશું અને અહીંયા આગળ જે આપણને માર્ગદર્શન આપવાના છે એવા આપણા વડીલ છે ઘણા વર્ષોથી એ લખે છે અને સારું એવું લખે છે એમની પાસે એક પ્રકારની ગ્રીપ
આપણે પણ સાપ લખતા હોય આપણી પાસે પણ ગ્રીપ હોય પણ એને વધારે ધારદાર કેવી રીતે બનાવી શકાય એને વધારે લોકપ્રિય કેવી રીતે બનાવી શકાય એની ટીપ્સ એમની પાસે અનુભવની પણ છે અને લેખનની પણ છે એવા આ બંને તજજ્ઞો તો છે પણ પારસભાઈ પણ આપણી સાથે વાત કરવાના છે એક એક સેશન આપણે એમને પણ આપ્યું પણ આ પ્રવીણભાઈ છે તો પ્રવીણભાઈને દાસી જીવન એવોર્ડ હમણાં મળ્યો એક નવલકથા પણ કરી આપણે પ્રવીણભાઈને કહીએ કે તમારા વિચારો તમારી જે આ નવલકથા છે એના વિશે પણ તમે વાત કરો અને આપણી સાથે એ વાતને શેર કરી તો વધારે બહુ સારી રીતે આપણે સૌ લખીએ છીએ અને એ લખાણ આપણા સુધી પહોંચે સૌ સુધી પહોંચે માત્ર આ વસ્તુ એવી છે સર્જનની વસ્તુ કે તમે આપણે જ્યારે લખીએ છીએ ત્યારે એને અભિવ્યક્તિ કોની પાસે કરીએ કોઈને તો આપણે કહેવું છે આપણા મનના ઉમળકાને જે વ્યક્ત કર્યો છે એ તો આપણે લખીને વ્યક્ત કર્યો છે પણ એ લખીને આપણે જ્યારે કોઈને સંભળાવીએ ત્યારે એનો જે આનંદ છે એ બેવડાઈ જાય છે એ બેવડાવાનો આનંદ આપણે પરસ્પર લેવાના છીએ હજી એક વક્તા છે પછીથી આવવાના છે આશીષભાઈ ઠાકર જે નાટક વિશે ઘણું એમનું દિગ્દર્શનનું લેખનનું મંચનનું એવું બધું એમનું કામ છે એ પણ આવતીકાલે છે એટલે એ વાત કરવાના છે ત્યારે આપણે તો એ દૃશ્ય શ્રાવ્ય માધ્યમો દ્વારા બતાવશે કે આ નાટક શું છે સાહિત્યમાં તો એવું કહેવાય કાલિદાસનું તો એક બહુ સુંદર નાટક છે અભિજ્ઞાન શાકુંતલ અને એના વિશે એવું કહેવાય કે કાવ્યેષુ નાટકમ રમ્ય તત્રાપિ રમ્ય શકુંતલા તત્રાપિ ચતુર્થંકા તત્રાપિ શ્લોકા શકુંતલા કાવ્યમાં સાહિત્યમાં કાવ્ય મતલબ સાહિત્યમાં નાટક એ શ્રેષ્ઠ છે નાટકને પાંચમો વેદ કહ્યો આવું એક માધ્યમ નાટકને દ્વિજ એવો સાહિત્ય પ્રકાર કહ્યો એ કેવી રીતે દ્વિજ છે એક વખત લેખકના મનમાં ભજવાય છે એક વખત એ લખે છે અને પછી દિગ્દર્શક એને સ્ટેજ ઉપર ભજવે છે આ દ્વિજ એવો સાહિત્ય પ્રકાર આપણે જ્યારે સંવાદો બોલીએ છીએ આપણા મનમાં આવે છે પણ એ જ્યારે ભજવાય છે આપણા મનમાં પણ નાટક ભજવાતું હોય શેક્સપિયર તો એવું કહ્યું કે આ આખું જગત છે એક રંગમંચ છે અને એના ઉપર સૌ આપણે પાત્રો છે આ જે નાટક છે એ નાટક એટલું બધું જીવંત છે કે આપણે જ્યારે સ્કૂલમાં બાળકો સાથે કામ કરીએ અને કોઈ એવી થીમ લઈને એમની પાસે જઈએ ત્યારે બાળકો સહજ આપણા બની જાય છે એવું જ એક ટૂંકી વાર્તાનું પણ માધ્યમ છે વાર્તા તો પરાપૂર્વથી આપણે ત્યાં છે પણ જેને આપણે ટૂંકી વાર્તા કહીએ એ તો પશ્ચિમમાંથી આવેલો એવો સાહિત્ય પ્રકાર છે પણ વાર્તા તો વાર્તા છે જેમાં વાર્તા તત્વ છે પછી આપણે એમને શોર્ટ સ્ટોરી એવું કહ્યું ટૂંકી વાર્તા તો ટૂંકી એટલે લાંબી પણ વાર્તા હોય એનાથી પણ ટૂંકી વાર્તા હોય જેને આપણે લઘુકથા કહ્યું આજકાલ ઘણા બધા લખે લઘુકથા લઘુકથાની નાનો પ્રકાર આપણે ત્યાં લખાય છે ટૂચકાઓ છે ઓઠાઓ છે વગેરે ઘણા બધા પ્રકારો છે પણ ગદ્યના પ્રકાર પણ આ જે સર્જનનું સાહિત્ય છે એ આનંદ આપે છે જેમ નાટકમાં પાત્રો છે સંવાદ છે વાતાવરણ છે એમ વાર્તામાં પણ છે વાર્તા પણ ભજવી શકાય એવા એવા પ્રકારનું માધ્યમ છે એમાં પણ પાત્રો આવે છે એમાં પણ વાતાવરણ છે એમાં પણ સંવાદો છે વાત કરશે કનુભાઈ તો બહુ અનુભવી છે શ્રીમાળી સાહેબ તો વાર્તાઓ લખે છે બહુ સારા વાર્તાકાર આપણા નીવડેલા વાર્તાકારો પણ એક વાર્તાકાર છે તો એ જ્યારે વાત કરશે કે વાર્તા ક્યાંથી આવે છે ઘટના તો આપણે સૌ જોઈએ છીએ જે બનાવ બને છે તે જે પ્રસંગો ઉભા થાય છે તે જે મોરબીની વાત મેં કરી તે આપણે આપણે જોયું કે સોશિયલ મીડિયા ઉપર મોરબીની ઘટના બની અને બીજી સેકન્ડે કવિતાનો પ્રવાહ વહેતો થઈ ગયો આ શું છે આપણું અંદરનું સંવેદન જાગી જાય છે એને તમે શબ્દ દ્વારા વ્યક્ત કરો છો એ તમે બીજા લોકો સુધી પહોંચાડો છો આ સર્જન એવી રીતે બહુ જીવંત છે એ આપણને ટકાવી રાખે છે આપણને મજબૂત બનાવે છે અંદરથી એ આપણા સંવેદનને વ્યક્ત કરવા માટે એવો એક ધક્કો આવે છે એવી પ્રેરણા આવે છે કે જે આપણે વ્યક્ત કર્યા સિવાય નહીં શકતા નથી તો આપણે તો જાણીએ છીએ કે ગોવાળણી એવા નામની એવા સાહિત્યમાં ગુજરાતી સાહિત્યમાં તો પહેલી ગુજરાતી ટૂંકી વાર્તા ગોવાળણી છે મલયાલીએ લખી એ હાજી મોહમ્મદ અલ્લાહ રખિયાનું એક સામયિક આપ્યું 20મી સદી એવા નામના સામયિકમાં એ પ્રકાશિત થયેલી પહેલી ગુજરાતી ટૂંકી વાર્તા ગોવાળણી એવા નામ અને પછી તો ધૂમકેતુથી માંડીને આપણે ત્યાં વાર્તા તો એક આખો પ્રવાહ અને ગાંધી યુગમાં તો જે છેવાડાનો માણસ કેન્દ્રમાં આવ્યો અને સુંદર ઉમાશંકર રામનારાયણ વિશ્વનાથ પાઠક રાવી પાઠકે જે આખી વાર્તાનો પિંડ બાંધ્યો એવું એ મૂલ્યનિષ્ઠ વાર્તાઓ છે વાર્તા તત્વ ક્યાંથી આવે છે એની વાતો બધી થશે આગળ પણ આ ત્રણ દિવસ માટે તમારા વિચારો પણ તમે રાખો કારણ કે આ આ બધાનું એક સહિયારું થશે ત્યારે કંઈક એમાંથી નવું સર્જન થશે અને સર્જન કરવા માટે આપણે સૌ આ તબક્કે અત્યારે એકત્ર થયા છીએ વિશેષ વાર આ તબક્કે નથી કરતો હું પણ આપની સાથે ત્રણે ત્રણ દિવસ છું
ગયા વખતે ઉનાળામાં મેઉલભાઈ મેગાબેન બધા હતા મિત્રો અને અમે શિબિર કરેલો કવિતા અને ટૂંકી વાર્તાને લઈને અને અમદાવાદ જેવું સેન્ટર હતું પારસભાઈ તો માત્ર એક અમારા વક્તા હતા ડોક્ટર મણીલાલ હકુટે એમની સાથે આવેલા એમના મિત્ર છે એમના 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 પારસભાઈના વડીલ મિત્ર પણ એમ મણીલાલ તો બધાના મિત્રો થઈ જાય એક જ મુલાકાતે એવા પ્રકારનો જીવ છે પણ મણીલાલ સાથે આવેલા અને એમને થયું કે મારે પણ આવી શિબિરમાં આવવું છે અને બીજી શિબિરમાં પારસભાઈ તો આ શિબિર તો હેલ્પ છે આ રીતે એ શિબિર ત્યાં આગળ અમદાવાદ જેવા શહેરમાં કર્યો ઘણા બધા મિત્રો એમાં જોડાયેલા કવિતાઓ લખેલી એને એને બધા પછી આપણે છેલ્લો દિવસ શનિવારનો દિવસ આપણો દિવસ છે આપણે આજના દિવસે સાંભળીશું કાલના દિવસે સાંભળીશું રાત્રે આપણી જે અભિવ્યક્તિ છે એ વ્યક્ત કરીશું આવતીકાલ રાત્રે વ્યક્ત કરીશું આ દરમિયાન તમારામાં જે કંઈ સર્જન થશે તે પણ આપણે શનિવારે સવારે એ બેઠક એ આપણા બધાની હશે સામૂહિક કે જેમાં આપણે સૌ વાર્તા કે કવિતા કે નાટક કે એને વ્યક્ત કરીએ એના વિશે ચર્ચાઓ કરીએ અને એવું એક આપણે અહીંયા કરેલું સર્જન કે આપણે સાથે લઈને જઈએ એ આ એક શિબિરનો હેતુ છે પણ આદરણીય મંદાબેન અને મહેનભાઈનો એવો આગ્રહ હોય જેટલા પણ શિબિરાર્થીઓ આવે આપણે જે કામ કરવું છે એ સાહિત્યનું અને શિક્ષણનું કામ કરવું છે એ નિમિત્તે મૂળ 15-20 શિક્ષકો આવે તો પણ અને 40-45 આવે તો પણ આપણો જે હેતુ છે એ આ શિબિરનો એ મુખ્યત્વે જે સામુદાયિક શિક્ષણની વાત છે એને આપણા સુધી અને સાહિત્ય સુધી અને સાહિત્યને આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો એક આખો ઉપક્રમ આ શિબિર નિમિત્તે આપણે રાખવાના છીએ આપણી સાથે બંને જે મહાનુભાવો છે એનો બહુ લાંબો પરિચય છે એનો હું ટૂંકમાં તમને થોડો પરિચય આપું તો એ પણ આદરણીય ડૉક્ટર કનુભાઈ આચાર્ય એ આપણી સાથે વાત કરવાના છે મેં વાત એવી એમણે પણ એવું કહ્યું હતું કે આજે આ સંસ્થામાં આપણે લોકનિકેતનની આ જે વિસ્તાર છે એમાં 12 જેટલી સંસ્થાઓ છે એમાં જે ધૂણી ધરખાવીને બેઠેલા ઋષિ દાદા અત્યારે તો સદેહ આપણી વચ્ચે નથી પણ એમના સંસ્મરણો બધા અહીં તહીં ક્યાંય બેઠા કરે છે એને આપણે કોઈક રીતે લઈને જઈએ એમાંથી પ્રેરણા લઈને જઈએ આપણા બહુ સારા સંસદ સભ્ય આ બનાસકાંઠા જિલ્લો છે એમાંના ઘણા વર્ષો સુધી એમણે સંસદ તરીકે કામ કર્યું પણ મૂળ તો એ જે આપણી શિક્ષણનું માધ્યમ છે એની સાથે જોડાયેલા રહ્યા ભારત સરકારના શિક્ષણ મંત્રાલયમાં પણ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના મેમ્બર તરીકે આપણે કામ કરેલું પણ કનુભાઈ એમના સંસ્મરણો કહે છે હું કનુભાઈનો થોડો પરિચય તમને કરાવું તો એ એમએ બીએડ થયેલા હાલમાં આચાર્ય તરીકે એ હાઈસ્કૂલમાંથી નિવૃત્ત થયેલા એવા સાહેબ છે પણ મૂળ એમની ખાસિયત એમને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા એવો એમને પુરસ્કાર પણ મળ્યો છે શૈક્ષણિક સામયિકોમાં એમણે અવારનવાર લેખો લખ્યા છે ટૂંકી વાર્તાના એમના 6 જેટલા વાર્તા સંગ્રહો આપ્યા છે 5 નવલકથાઓ લખી છે 5 રેખાચિત્રો છે 2 હાસ્ય સંગ્રહો છે બનાસ દર્શન એવા નામે લોક સાહિત્યનું પુસ્તક છે આ ઉપરાંત એમણે ઉત્તર ગુજરાતની અસ્મિતા એવા નામે લોક સાહિત્યનું કામ કર્યું છે અને બનાસની અસ્મિતાનો ઉમેશ એવા નામે પણ એમણે પુસ્તક કર્યું છે લોક વાર્તાઓ એમની ગ્રંથસ્થ થયેલી છે અને 11 જેટલા સાહિત્ય એવોર્ડો સાહિત્ય અકાદમી દિલ્હીના લીધે છે પણ ખાસ કનુભાઈની એક વાર્તા છે જે કર્ણાટકના અભ્યાસક્રમમાં છે હમણાં વાત કરતા હતા કે એ વાર્તા બહુ નાની વાર્તા છે ટૂંકી વાર્તા જેને આપણે કહીએ ટૂંકી વાર્તા છે એ કોઈના ધ્યાનમાં આવી એનો દિલ્હી સાહિત્ય અકાદમીએ અનુવાદ કર્યો અને એ અનુવાદ એ કર્ણાટકના કોઈ શિક્ષણવિદના હાથમાં આવ્યો અને એના અભ્યાસક્રમમાં મૂક્યો મેં આદરણીય કનુભાઈને વિનંતી પણ કરી એ વાર્તાનો પાઠ પણ આપણે કરીએ એમાં મૂળ વાત તો આ વિદ્યાર્થી શિક્ષકો વિશેની વાત છે તો એ વાર્તા વાંચશે તો આપણને ખબર પડશે કે આવી એક વાર્તા કનુભાઈ જેવા અંતરિયાળ ગામડાઓમાં જે બેઠા છે અને એ એટલા ઉચકાઈને આવે છે તો એના સર્જનમાં એવું ઘણું બધું સત્વ હોઈ શકે અને એનો લાભ આપણને આ પૂરા 3-3 દિવસ મળવાનો છે એ વાત મેં જે કહ્યું એમ આપણા બહુ નીવડેલા વાર્તાકાર છે ધર્મભાઈ શ્રીમાળી એ પણ ગાદલવાડ એવા નામનું ગામ છે પાલનપુરનું એ નજીક જ છે સીપુ યોજના વિભાગ પાલનપુર ખાતે તે નિવૃત્ત થયા તો સરકારી અધિકારી પણ એમએસ સુધીનો એમણે ગુજરાત યુનિવર્સિટીમાં એક્સટર્નલનો અભ્યાસ કર્યો છે
એમણે સાકળ નરક રવેશ જાખરુ પીઠી આ બધા એમના પુસ્તકો છે બનાસકાંઠા વાર્તા કોરોના વાર્તા વૈભવ કેસુડા એનું સંપાદન કર્યું છે 2017 માં નિસ્બત એવી દલિત વાર્તાઓનું સંપાદન કર્યું છે ભંડારીયું એવું એમનું સંસ્મરણનું પુસ્તક છે ઘણા બધા પારિતોષિકો મળ્યા છે એની પણ ખાસી લાંબી યાદી ધર્મભાઈને હમણાં જ એક સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્યનો એમણે કબીર એવોર્ડ આપીને એમનું સન્માન કર્યું આપણે પણ આપણે તાળી દ્વારા એમનું સન્માન કરીએ પણ એમના સાકળને ગુજરાત સાહિત્ય અકાદમીનો ગાંધીનગરનું પારિતોષિક મળ્યું પછી મુંબઈ કલા ગુર્જરીનું પણ સાકળને પારિતોષિક મળ્યું છે નરક ને મુંબઈ કલા ગુર્જરીનું પારિતોષિક મળ્યું એમને શ્રેષ્ઠ દલિત કૃતિ તરીકે પણ પારિતોષિક મળ્યું છે રવેશને પણ ગુજરાત સાહિત્ય અકાદમીનું અને ગુજરાતી સાહિત્ય પરિષદના બે પારિતોષિકો જાખરુને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક આ સિવાય દલિત સાહિત્યમાં દલિત વાર્તા લેખનમાં એનું અનેરું પ્રદાન સેવા બે મહાનુભાવો વડીલો આપણી સાથે એમના માર્ગદર્શનથી આપણે આ શિબિર સંપન્ન કરીશું જેમ મેં કહ્યું આવતીકાલે બેન પેલા સાહેબ નાટક વિશે એ આવવાના છે પારસભાઈ મેહુલભાઈ વગેરે આપણી સાથે છે દીપ્તિબેન પણ હમણાં જ આવ્યા થોડા લેટ આવ્યા પણ આવી ગયા એટલે 3 દિવસે પણ આપણી સાથે આ લોકો જે બધા મિત્રો આમાં જોડાણા મેઘાબેન દીપ્તિબેન બીજા પંચાલબેન છે ઉત્તર ગુજરાતમાં શિક્ષકોને લઈને બહુ સારું કામ કરનારા એકદમ એક્ટિવ શિક્ષકો કહીએ એવા છે વિદ્યાર્થીઓ સાથે આપણને એવું થાય કે પ્રાથમિક શાળાના નાના નાના વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે કામ કરવું પણ હું એમની સાથે 6 મહિનાથી સંકળાયેલો ફેસબુકમાં બધા જ મારા મિત્રો છે અને હું એ માધ્યમથી જોતો હોઉં તો આપણને એવો સંતોષ થાય કે આપણે અહીંયા અમદાવાદ જેવા શહેરમાં કોલેજમાં રહીને વિદ્યાર્થીઓ સાથે કામ નથી કરતા એટલું વિશાળ કામ આ લોકો આ બાળકોના પાયાના શિક્ષણના સિંચનથી કરે છે અને એ હંમેશા દીપી ઉઠશે એવી આશા સાથે બધા જ મિત્રોને આપણે અભિનંદન આપીએ આપ સૌ શિબિરમાં જોડાય એમને પણ અભિનંદન આ આપણને જોડનારું એક માધ્યમ સામુદાયિક શિક્ષણ સંઘ બન્યું એવી આ એક પાવન ભૂમિ છે બે વડીલોના આપણા આશીર્વાદ છે અને આપણે સારી રીતે આ 3 દિવસ શિબિર સંચાલન કરીએ મારે સમય જો કે વાંધો નથી વિશેષ બની જાય પણ આપણે સૌ પ્રથમ ડૉક્ટર કનુભાઈ આચાર્ય સાહેબને વિનંતી કરીશું આ પરિસર વિશે અને આદરણીય હરીશીભાઈ વિશે થોડી વાત કરશે અને પછી ધર્માભાઈ આપણી સાથે એમની સર્જન પ્રક્રિયાને લઈને અને વાર્તાની થીમને લઈને થોડી વાત કરવાના છે અને પછી આપણે ભોજનનો વિરામ આરંભનો સમય અને બપોર પછીથી આપણો આ કાર્યક્રમ ચાલુ આમ એવી કંઈ ઉદઘાટન બેઠકની ઔપચારિકતા નહોતી પણ સહજ એક આપણે આ થોડી શ્રદ્ધાંજલિ સંસ્મરણો વાગોળવા હતા આ શિબિર વિશે થોડી વાત કરવી હતી એટલા માટે થઈને આવી ભૂમિકા રચી છે પણ હું વધાર સમયને લેતા આદરણીય કનુભાઈને વિનંતી કરીશ કે આ થોડી વાત કરશે અને ત્યારબાદ ધર્મભાઈ પણ થોડી વાત કરશે સૌનો આભાર આનંદ